साधनाना पवित्र अपवित्र दिवसोमा गुरुदेवना दिव्य प्रवचन म जाई ते पहिला सवने सदबुद्धि मळे सवनु कल्याण થાય सव उज्ज्वल भविष्यना मार्गे अगड वदे ते विदिव्य भावना थी एक गायत्री महामंत्र ओम भूर्भुवाः स्वः तत्सवितुर्वारेण भर्गो देवस्य धीमाहि धियो नः प्रचोदयात् ॐ श्रीगुरुशत्तायै नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि गन्धाक्षतं पुष्पाणि धूपं दीपं नैवेद्यं समर्पयामि ॐ आयातु देवी त्र्यक्षरे ब्रह्मवादिनि गायत्र्यै छन्दश्यामातः ब्रह्मयो निर्नमोऽस्तु ते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ श्री गायत्री गायत्रीदेव्ये नम ॐ श्री कुलदेवी मातायै नम आवाहयामि સ્થાપ્યામી પૂજ્યામી ધ્યાયામી તતો નમસ્કારમ કરોમી દિવસ છે આજનું પ્રવચન છે શક્તિ ભંડાર સાથે પોતાની જાતને જોડી તો જુઓ ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શાંતિ કુંજમાં આપેલું અદ્ભુત પ્રવચન આ પ્રવચન ગુરુદેવે ઓગણીસો સિત્તોતેર માં આપ્યું છે આવો એમની જ ભાષામાં એમના જ લખાણમાં ગાયત્રી મંત્ર મારી સાથે સાથે બોલો સ્વાસ્તરે પ્રચો દયા મનુષ્યની સામાન્ય શક્તિ મર્યાદિત હોય છે પ્રત્યેક પ્રાણીને ભગવાને એટલું આપ્યું છે કે જેના દ્વારા પોતાનું જીવન ગુજારી શકી ગુજારો કરી શકે પ્રત્યેક પ્રાણીને એટલું આપ્યું છે કે જેના દ્વારા પોતાનું જીવન ગુજારી શકે કીડી મંકોડા અને અને પશુ પક્ષીઓને ફક્ત એટલું જ્ઞાન સાધન ઇન્દ્રિયો મળી છે કે જેનાથી તેઓ પોતાનું પેટ ભરી શકે અને પ્રકૃતિની ઈચ્છા પૂરી કરવા માટે બાળકો પેદા કરી શકે એનાથી વધારે એમની પાસે કશું જ નથી પરંતુ તમારી પાસે તો ઘણું બધું છે એના કરતા વધારે મેળવું હોય જાણવું હોય તો તમારે એ જગ્યાએ જવું પડશે જ્યાં શક્તિના ભંડાર ભરેલા પડ્યા છે એક જગ્યા એવી છે કે જ્યાં બહુ જ શક્તિ ભરેલી છે જ્યાં શક્તિનો ત્રોટો નથી જ્યાં સમૃદ્ધિનો પાર નથી આખા વિશ્વનો માલિક કોણ ભગવાન આ માલસામાન તેમનો જ એનાથી તેમણે આ દુનિયા બનાવી છે અહીં તમે જે એમના વૈભવને જુઓ છો એ ભગવાનના ભંડારનો નાનકડો એક ચમત્કાર છે ભગવાન બહુ માલદાર છે તમને જો સંપત્તિની સફળતાની વિભૂતિની જરૂર હોય તો તમારો પુરુષાર્થ ભગવાનના કામમાં નિયોજિત કરો એ પુરુષાર્થ રૂપી ખર્ચ એના દ્વારા ભગવાન સાથે સીધો સંબંધ તમારો જોડી દો એમની સાથે જોડાવામાં જો તમે સમર્થ બન્યા તો એ તમારા જીવનનો સૌથી મોટામાં મોટો પુરુષાર્થ કહેવાશે જો તમે ભગવાન સાથે જ સંબંધ જોડશો તો તમારું જીવન ધન્ય બની જશે માલદાર માણસ સાથે સંબંધ જોડવાથી કેટલો લાભ થાય છે લાલ બહાદુર શાસ્ત્રી કદમાં ઠીંગણા માણસ હતા પરંતુ પંડિત નહેરુ સાથે જ્યારે એમણે ગાઢ સંબંધ બાંધ્યો હતો તો એના લીધે તેઓ એમપી બની ગયા એમની મદદથી તેઓ યુપીના મિનિસ્ટર પણ બન્યા અને જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી તેઓ વડાપ્રધાન પણ બન્યા લાલ બહાદુર શાસ્ત્રી શાનદાર હતા ખૂબ શાનદાર હતા એમના પુરુષાર્થનું એટલું ફળ ન હતું કે જેટલું નહેરુની મદદનું હતું નહેરુની નજરમાં લાલ બહાદુર શાસ્ત્રીની ઈજ્જત વસી ગઈ હતી એમણે જોયું કે આ માણસ ખૂબ ઉપયોગી છે એને મદદ કરવી જોઈએ આ જ વાત બધે જ લાગુ પડે છે ભગવાન એક સર્વશક્તિમાન સત્તા છે એમની સાથે જો તમે તમારો સંબંધ જોડી લેશો તો તમારી સમૃદ્ધિમાં અપરમ પાર થઈ જશે તમે જલારામ બાપાની જેમ સંપન્ન બની જશો તમે જલારામ બાપા સુદામાં નરસિંહ મહેતા વિભીષણ અને સુગ્રીવની જેમ મુસીબતોથી બચીને ખોયલું સામ્રાજ્ય પ્રાપ્ત કરી શકો છો નરસિંહ મહેતાની જેમ તમારી ઉપર પણ હુંડી વરસી શકે છે અહીં કોઈ પણ પ્રકારની કમી નથી એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે કે તમે ભગવાન સાથે સંબંધ બાંધી લો તમે જે પૂજા ઉપાસના આરાધના કે ભજન કરો છો એનો મતલબ એ થયો કે તમે આ માધ્યમો દ્વારા ભગવાન સાથે તમારો સંબંધ જોડી લો એક ગરીબ દીકરીનું લગ્ન એક માલદાર પતિ સાથે થઈ જાય તો એ બીજા જ દિવસથી એ સંપત્તિની માલિકણ બની બની જાય જાય છે છે માલિક કારણ કે પતિ સંપત્તિબંધો સંબંધ જોડાવા માટે શું કરવું પડે એના વિશે જ હું તમને કહેવાનો છું સંબંધ જોડવામાં લાંચ આપવી પડશે ખુશામત કરવી પડશે એ ખ્યાલ મનમાંથી બહાર કાઢી નાખજો એવો વિચાર પણ ના કરશો કે માત્ર મીઠી વાતો કરીને ખુશામત કરીને ચાલીસા કે પાઠ કરીને જપ તપ કરીને ભગવાનને આપણા બનાવી દઈશું ભગવાન સાથે ભાગીદારી કરવામાં વિશ્વાસ રાખજો તમા ભગવાન તમારી જુવાનને નહીં તમારી દાદાનતને જુએ છે તમારા દ્રષ્ટિકોણને જુએ છે તમારા ચારિત્ર્યને જુએ છે તમારા ચિંતનને અને તમારી ભાવનાઓને જુએ છે જો તમે આમાં કંગાળ હશો તો તમારા કર્મકાંડની કોઈ બહુ અસર નહીં પડે તમે જાણો છો ને કેવા કેટલાય પંડિતો છે કે જે બધા જ પ્રકારના વિધિ વિધાન કર્મકાંડ જાણે છે છતાં પણ તેઓ દરિદ્ર હોય છે તમે જોયું છે ને કે સાધુ મહાત્મા પણ જપ કરે છે પૂજાપાઠ કરે છે સ્નાન કરે છે ધ્યાન કરે છે તીર્થયાત્રા કરે છે પરંતુ તેમની દાનત તેમની ભાવના અને દ્રષ્ટિકોણ શ્રેષ્ઠ ન હોય વ્યક્તિત્વ જો ઊંચું ન હોય અંતઃકરણ જો સાફ ન હોય તો લાલ પીળા કપડા પહેરે એને એક પ્રકારનો માત્ર આડંબર જ કહેવાય છે એ પણ બેકાર જાય છે અને એ સામાન્ય માણસ કરતા પણ ગઈ ગુજરી જિંદગી જીવે છે ભગવાનની કૃપા એમને ક્યાં મળે છે ભગવાનને મેળવવાનો સાચો રસ્તો જો તમારે જાણવો જ જોઈએ એના માટે તમારે શું કરવું પડશે ભગવાન સાથે જોડાવું પડશે ભગવાન સાથે જોડાઈ જવું એને જ ઉપાસના કહે છે છે ઉપાસનાનો અર્થ પાસે બેસવું ભગવાન સાથે કેવી રીતે જોડાઈ જવું એના હું થોડાક ઉદાહરણ આપું તમે અગ્નિમાં લાકડાને સમર્પિત થતા જોયું છે ને લાકડાની કિંમત કોડીની હોય છે પણ તે અગ્નિને જ્યારે સમર્પિત થઈ જાય છે તો જોત જોતામાં તે પણ અગ્નિરૂપ બની જાય છે આપણે એને અડકી પણ શકતા નથી જે ગુણ અગ્નિમાં છે તે બધા જ ગુણ લાકડામાં આવી જાય છે એ જ રીતે વ્યક્તિ જીવાત્મા પરમાત્મા સાથે મળી જાય તો પરમાત્માના ગુણ એ વ્યક્તિમાં ઉતરી આવે છે એના માટે શું કરું શું કરવાનું હોય એના માટે તમે ભગવાનની નજીક આવો નજીક આવવાનો એક જ રસ્તો છે આપણે આપણી જાતને ભગવાનને સોંપી દેવી ભગવાનની મરજી પ્રમાણે જીવવાનું વ્યક્તિ જ્યારે પરમાત્મામાં ભળી જાય છે તો એ પરમાત્મા મય બની જાય છે તમારી અને મારી ઈચ્છા હોય કે આપણે આપણે ભગવાન સાથે મળી જઈએ તો આપણી ઈચ્છાઓ એમને સોંપી દેવી પડશે આપણી ઈચ્છા પ્રમાણે ભગવાનને નહીં નચાવી શકીએ પણ આપણે ભગવાનની મરજી મુજબ ચાલવું પડશે એનું નામ સમર્પણ છે વિલાય અને વિસર્જન છે એનું જ નામ સાચું સમર્પણ છે એનું જ નામ શરણાગતિ છે ઉપાસનાનું તત્વજ્ઞાન એના પર જ ટકેલું છે કે તમે ભગવાનના અનુયાયી છો કે નહીં તમે એમના અનુશાસનમાં માનો છો કે નહીં ભગવાનની ઈચ્છા મુજબ ચાલો છો કે નહીં તમારી એ માન્યતા બરાબર નથી કે તમે તમારી મરજી પ્રમાણે ભગવાનને ચલાવો ભગવાન તમારી મરજી પ્રમાણે તમારા મન પ્રમાણે શા માટે ચાલે ભગવાનનામાં પોતાના પણ કેટલાક નીતિ નિયમો હોય છે મર્યાદાઓ છે કાયદાઓ છે તમારી પ્રશંસાને કારણે તમારી મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન એમના નીતિ નિયમો છોડી દેશે ક્યારેય નહીં છોડે કાયદા મર્યાદા અને કાનૂન છોડી દેશે ના ભગવાન એવું ક્યારેય નહીં કરી શકે તમે તમારી જાતને જ સોંપી દો પછી જુઓ કે તમે ક્યાંથી ક્યાં પહોંચી જાવ છો નાનું સરખું વરસાદનું ટીપું જો સમુદ્રમાં પડે છે અને પોતાના અસ્તિત્વનું સમુદ્રમાં વિસર્જન કરી દે છે તો તે પણ સમુદ્ર બની જાય છે ગંગામાં ભળી જતી ગંદી ગટરો ગંગાજળ બની જાય છે આ કેવી રીતે બન્યું નાડાએ પોતાની જાતને સમર્પિત કરી દીધી એ ટીપાએ પોતાની જાતને સમર્પિત કરી દીધું પારસ લોખંડને આડે અડે છે તો સોનું થઈ જાય છે એ તમે સાંભળ્યું હશે જો લોખંડ પારસને એમ કહે કે તમે લોખંડ બની જાઓ તો પારસ લોખંડ નથી બની શકતો લોખંડે જ બદલાવું પડે છે ચંદનના વૃક્ષો પાસે ઉભેલા છોડ ચંદન પાસેથી સુગંધ લઈ ચંદન જેવા બની જાય છે પણ તમે તો એવું વિચારો છો કે ચંદનને આપણા જેવા બની જવું જોઈએ પરંતુ ચંદન તમારા જેવું બની શકતું નથી નાના છોડે જ ચંદન જેવા સુગંધીદાર બનવું પડે છે તમે તમે ભગવાનની સાથે સાથે વેલની જેમ લપેટાઈ લપેટાઈ વેલ છે છે ને તે વૃક્ષ જાય અને વૃક્ષ જેટલું ઊંચું હોય છે એટલી વેલ પણ ઊંચે ચડી જાય છે જો વેલ પોતાની મરજી પ્રમાણે ચાલતી રહે તો ફક્ત જમીન ઉપર જ પથરાઈ જાત સહારા વિના ઊંચે ઉઠવું એના માટે જ શક્ય નથી તમે પણ ભગવાન સાથે મળી જાઓ

ભગવાનના હાથમાં સોંપી દો તો પતંગ પતંગની જેમ તમે પણ આકાશમાં ઉડવાની અપેક્ષા રાખી શકો છો પરંતુ જો તમે તમારા જીવનની દોરી ભગવાનના હાથમાં ન સોંપો તો પતંગની જેમ આકાશમાં ઉડવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો દર્પણ સામે જેવી વસ્તુ હોય એવું એનું પ્રતિબિંબ દેખાય છે તમારા જીવનમાં પણ દોષ દુર્ગુણ અને મનોવિકારો ભરેલા પડ્યા છે એટલે તમારું દર્પણ પણ માનસિક સ્તર પણ તમારું એવું જ બની ગયું છે પરંતુ જો તમે ભગવાનને તમારી સમક્ષ રાખશો તેમની નજીક જશો તેમના અનુશાસનમાં ચાલશો તો પછી જુઓ કે તમારા જીવનમાં પણ ભગવાનનો દિવ્ય પ્રકાશ ભગવાનની દિવ્ય શક્તિ તમને પણ પ્રાપ્ત થશે બંશ્રી પોતાને પોળી અને ખાલી બનાવી દે છે પોળી અને ખાલી થઈ ગયા પછી એ વગાડનાર પાસે જાય છે અને કહે છે કે તમે વગાડો તમે જે કહેશો તે હું ગાઈશ અને વગાડનાર ફૂંક માર્યા કરે છે અને વાંસળીમાંથી સુંદર મજાના સુરો નીકળે છે ભગવાનને ફૂંક મારવા દો તમારા જીવનમાં અને તમે વગાડવા તૈયાર થઈ જાઓ કઠપૂતળીના દોરા એના ચાલકના હાથમાં હોય છે ચાલક ની આંગળીઓ ઈશારો કરે છે અને કઠપુતળી વગર કહે નાચવાનું ચાલુ કરી દે છે દુનિયા જુએ છે કે કઠપુતળી ના કલાકાર ની કમાલ હતી કઠપુતળીની જેમ જો તમે ભગવાનના હાથમાં તમારી જિંદગી રૂપી દોરી સોંપી દેશો તો જીવનમાં મજા આવી જશે તમે જનરેટર સાથે જોડાઈ જાઓ તો બલ્બ સળગશે પંખા ચાલશે તેમ તમે ભગવાનની વાત સાથે સાંભળો ભગવાનની વાતોને તમે ભગવાનની વાત સાંભળો નહીં તેમની સાથે જોડાવો નહીં તેમના અનુશાસનમાં ચાલો નહીં તો જ્યાં છો ત્યાં ને ત્યાં પડી રહો તમારી કિંમત કશું નહી રહે તમે પ્રકાશ આપી શકશો નહીં અનંત શક્તિ ભંડાર સાથે જ્યારે જોડશો કે જોડાશો તો તમે કેટલી કમાલ કરી શકશો એટલે માણસની મોટામાં મોટી સમજદારી એ છે કે પોતાની જાતને ભગવાન સાથે જોડી દે એમની શક્તિ જોડે પોતાની સત્તાને મેળવી દે અને આ કામ જરા પણ અઘરું નથી નળ પાણીની ટાંકી સાથે જોડાઈ જાય છે તો પાણી મળ્યા જ કરે છે મળ્યા જ કરે છે નળ એકલો કશા કામનો હોતો નથી પરંતુ જ્યારે તે ટાંકી સાથે સંબંધ બાંધે છે

મકાઈનો એક દાણો ખેતરમાં વાવો છો અને એક છોડ ઉગી નીકળે છે આવી જ રીતે તમે તમારી જાતને ભગવાનના ખેતરમાં વાવો અને અંકુરિત થવા દો પછી જુઓ કે તમારી સ્થિતિ કેવી થઈ જાય છે અને તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ છો ઓગળવાનું મન નથી

પછી આપવાની વાત વિચારે છે એમના હાથમાં તમે કશું નહીં મૂકો તો તમે કશું જ નહી શકો કંકુ ચોખા ચડાવીને અગરબત્તી કરીને તમે ભગવાનને ખરીદી શકતા નથી પૂજા પાઠ કરીને તમે ભગવાનની કૃપાના અધિકારી નહીં બની શકો તો પછી શું કરવું પડે તમારે તમારો દ્રષ્ટિકોણ તમારું ચિંતન ચરિત્ર ભાવના અને લક્ષ્ય બધું જ ભગવાનના ગુણોને અનુરૂપ બનાવશો તો એ જ દિવસથી ભગવાનની કૃપા તમને આપોઆપ મેળે મળતી જશે ભગવાનની ઈચ્છા તમે પૂરી કરી શકો ભગવાનની ઈચ્છા તમે પૂરી કરો પછી તમને બધું જ મળે છે કે નહીં તે જુઓ ભગવાન તમારી દાનત જુએ છે ભગવાન તમારું મન જુએ છે ભગવાન તમારું ચારિત્ર્ય જુએ છે સુદામાએ પહેલા પોટલી પોટલી આપી હતી પછી ભગવાને સુદામાને દયાલ કરી દીધા પાસે પણ ભગવાન માગવા ગયા હતા તો સોનું ચાંદી કે લઈને ગયા ગયા હતા કે હું બહુ ભૂખ્યો છું મને કંઈક ખાવાનું આપો સબરી પાસે બોર હતા પણ એ બોર ખાટા છે કે મીઠા એ સબરીમાં ચાખી ચાખીને રામને આપે છે એઠા બોર હતા એઠા બોર ખવડાવ્યા છે જે કંઈ હતું એ બધું જ ભગવાનને આપી દીધું છે ભગવાન ગોપીઓ પાસે પણ ગયા હતા ગોપીઓ સાથે ભગવાન પ્રેમ કરતા હતા એમને પૂછતા હતા કે મારા માટે શું લાવ્યા છે બલિરાજા પાસે પણ માગવા ગયા હતા ભગવાન જ્યાં પણ જાય છે ત્યાં મનુષ્યની પાત્રતા પરખવા માટે એની મહાનતા વિકસાવવા માટે પહેલા માગે છે જો તમે તમારું બધું જ ભગવાનને હવાલે નહીં કરો તો ભગવાનને તમે તમારા નહીં બનાવી શકો ભગવાનની ભક્તિ તમે કોને કહો છો સમર્પણને સમર્પણને સમર્પણ ને ભગવાનની ભક્તિ તમે કોને કહો છો સમર્પણને પરંતુ તમે તો એમને કઠપુતળીને જેમ નાચ નચાવવામાં અને ભક્તિના બદલામાં ઉચિત અને અનુચિત ફાયદો મેળવવામાં માનો છો તમે તમારી ભક્તિની આ પરિભાષાને બદલો ભક્તિ એટલે સમર્પણ ભક્તિ એટલે ત્યાગ સમર્પણ કરો તો જ ભગવાનની કૃપા અને પ્રેમ મેળવી તૈયાર થઈ ભગવાને તમને મનુષ્યનું શરીર આપ્યું છે એના આધારે તમે બધું જ કરી શકો છો તમારી બધી બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારી પાસે કોઈ કમી નથી તમારા હાથ કેટલા બધા શક્તિશાળી છે તમારામાં કેટલી બધી બુદ્ધિ છે તમારી આંખો અને જીભ કેટલી બધી તેજ છે તમારા દૈનિક જીવન તો પૂરી કરવા માટે ભગવાન પાસે અપેક્ષા ક્યારેય ન રાખો તમે જે પુરુષાર્થથી કમાવો છો એનાથી સંતોષ માનો તમે તમારી ઈચ્છાઓ ભગવાનને મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે ભગવાનને મજબૂર કરશો તેઓ એમના કર્તવ્યને છોડી દે અને તમારા માટે પક્ષપાત કરવા તૈયાર થાય કર્મ ફળના સિદ્ધાંતને તેઓ છોડી દે એવું તમે ઈચ્છો છો ભગવાનને ન્યાયના માર્ગ પર ચાલવા દો જો કે તમે આવું ઈચ્છો ને તો પણ ભગવાન એવું નહીં કરે એનો રસ્તો એક જ છે કે તમે શક્તિ ભંડાર સાથે જોડાઈ જાઓ તમે એની ઈચ્છા પ્રમાણે ચાલો તમે તમારી ઈચ્છાઓને ખતમ કરી દો તમે એમના બની જાઓ તમે ભગવાનના બની જશો તો ભગવાન પણ તમારા બની જશે ખરીદશે એની હું સેવા કરીશ એમની સાથે રહીશ તમે ઈચ્છો તો ખરીદી શકો છો શું કિંમત છે એમની તમે પહેલા ભગવાનના હાથોમાં વેચાઈ જાઓ પછી ભગવાનને તમે ખરીદી લો સ્ત્રી પોતાના પતિને સમર્પિત થઈ જાય છે અને એના બદલામાં વિશાળ બનાવો ઉદાર બનાવો લોભ લાલચ મોહ સ્વાર્થને છોડી દો ભગવાનની સુંદર દુનિયાને સજાવવા માટે શાનદાર બનાવવા માટે એમના રાજકુમારની જેમ એમની સંપત્તિની રક્ષા કરો સુંદર વાવેતર કરો દુનિયાને શ્રેષ્ઠ બનાવવા માટે તન તોડ મહેનત કરો તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ એમનું શરણ ગ્રહણ કરો એમનામાં વિલીન થઈ જાઓ બીજની જેમ પોતાને ઓગાળી નાખો વૃક્ષની જેમ ઉગવા માટે તૈયાર થઈ જાઓ જો તમે આવો ત્યાગ નહીં કરો તો પ્રાપ્ત કેવી રીતે કરી શકશો

પરમ કૃપાળુ પરમાત્માની દૈવી અનુકંપાથી સદગુરુદેવની દૈવી અનુકંપાથી આપની પાસે વિના મૂલ્યે પહોંચાડવામાં આવ્યો છે તો એ ગુરુ સત્તા પણ આપ સૌની પાસે અપેક્ષા રાખે છે કે આ વિચારોને આપ પણ જનજનમાં ફોરવર્ડ કરી જણાવી વંચાવી અને અન્ય લોકોને ભગવાન સાથે જોડાય યુગ શક્તિ સાથે જોડાય એવું સમર્પણ કરી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ એ જ વાત સાથે આજનું આ પ્રવચન પૂર્ણ અસ્તુ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ જય